हवे पूज्य श्री ब्रह्मचार्य जी प्रज्ञावोध में पांचमो पाठ अपने पूरा करेलो। आज पाठ है छठो। पांचमो पाठ हतो साचू ब्राह्मणपण। ब्राह्मणपणु एटले ब्रह्म में रमवापण, आत्म प्राप्ति करीने आत्मा में रमवो, तेज खरो ब्राह्मण है। एटले ज्ञानी पुरुष साचा ब्राह्मण है। एटले साचू ब्राह्मणपणु એટલે બ્રહ્મમાં રમવારૂપ આત્મજ્ઞાન જો પ્રાપ્ત કરવું હોય તો મૈત્રી આદિ ચાર ભાવનાઓ ભાવવી જરૂરી છે। હવે આગળનો પાઠ આ છઠ્ઠો, મૈત્રી આદિ ચાર ભાવના એ ભાવવી અત્યંત આવશ્યક છે, કેમ કે આ ચાર ભાવનાઓ આત્મજ્ઞાન પ્રાપ્તિની યોગ્યતા આપનાર છે। ચાર ભાવનાઓ વડે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે। એટલે પરમકૃપાલ દેવે પત્રાંક 57માં કહ્યું છે કે ચાર ભાવનાઓ કલ્યાણમય અને યોગ્યતા આપનારી છે, આત્માનું કલ્યાણ કરનારી અને આત્મજ્ઞાન પ્રાપ્તિ માટેની યોગ્યતા આપનારી છે। કઈ ચાર ભાવનાઓ? મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ ભાવના। એક પ્રસંગ છે પ્રભુશ્રીના આના પર, રતનબેન અને પુનશીભાઈ શેઠ આશ્રમના ઉપપ્રમુખ, એ અવારનવાર મુંબઈથી પ્રભુશ્રીના સમાગમ માટે આશ્રમમાં આવતા। એકવાર એ જતા હતા મુંબઈ, પ્રભુશ્રી પાસે ગયા, પ્રભુશ્રીએ ઉપદેશ આપ્યો અને એ લોકો ગાડીએ ગયા સાંજની 4:30। પ્રભુશ્રીજી ને પણ શું સૂજ્યું કે એ પણ પાછળ ત્યાં જાય છે, સ્ટેશનની આ બાજુ જ જ્યાં રિક્ષાઓ બધી ઉભી રહે તે ઠેકાણે જંગલ હતું તે સમયે, અને એક મોટો પીપળાનું ઝાડ હતું તેના ઉપર પ્રભુશ્રીની ગાડી જેમ સાંજે ભક્તિ ઉઠે તો ફરવા જતા ત્યાં એ ગયા પ્રભુશ્રી પોતે, અને પુનશીભાઈને રતનબેને બોલાવ્યા ત્યાં, અને પછી આ ચાર ભાવનાઓ એક કલાક સુધી સમજાવી। અને રતનબેન એમ કહેતા કે આ ચાર ભાવનાઓ કહેવાની રહી ગઈ હતી એટલે અમે આવ્યા છીએ, કે એટલે ત્યાં અમને એમને એક કલાક સુધી આ ચાર ભાવનાઓ સમજાવી। ત્યારે ગાડી પણ એક કલાક મોડી જ આવી, એક કલાક મોડી જ આવી। એટલે રતનબેનનો પૂર્વ ભાવનો જે સંબંધ હતો પ્રોષી સાથે એ કોઈને કહેવાની એમણે ના પાડેલી પ્રભુશ્રીજી, એટલે રતનબેન કહેતા નહીં। એટલે તે વખતે પ્રભુશ્રીજીએ બોલાવ્યા, રતનબેને બોલાવ્યા, ત્યારે પુનશીભાઈ કે આ ગાડી કે જતી રહેશે તો કે ગાડી જતી રહે તો તમારે જેવો જ જજો, હું બીજી ગાડીમાં આવીશ, પણ પ્રભુશ્રીએ બોલાવ્યો એટલે હું જ્યાં વગર રહું નહીં। પછી તો એ પણ આવ્યા અને ગાડી સહેજે મોડી થઈ। એમ આ ચાર ભાવનાઓ પ્રત્યેક જીવે અવશ્ય ભાવવાની જરૂરી છે, ભાવવી જરૂર છે। મૈત્રી એટલે શું? તો કે સર્વ જીવો પ્રત્યે પ્રેમ ભાવ, મૈત્રી ભાવ, વૈર ભાવ નહીં, બધા મારા મિત્ર છે, કોઈને પ્રત્યે વૈર બુદ્ધિ નહીં। પ્રમોદ ભાવ એટલે ગુણો જોઈને આનંદ પામવો, કોઈના ગુણ જોઈને આનંદ પામવો તે છે પ્રમોદ ભાવના। કારુણ્ય ભાવના કરુણા, એટલે કોઈનું દુઃખ જોઈને કરુણા ભાવ ઉત્પન્ન થવો તે, જેમ કે પરમકૃપાલ દેવમાં કેવી કરુણા નીકળી આવેલી કે બાળ વયમાં માતાએ એક શાક સમારવા આપ્યું લીલું, તે એ શાક સમારતા જાય અને આંખમાંથી આંસુ પડે, માતાને કહ્યું કે શું આટલું કામ સોંપ્યું એમાં કેમ આંસુ આવે, પણ કૃપાલદેવના હૃદયમાં તો એ લીલોત્રીના જીવો પ્રત્યે દયા વર્ષતી રહી છે કે મારા હાથે આ જીવો કપાય છે। એમ જેમ જેમ કરુણાભાવ વિશેષ ઉત્પન્ન થાય તેમ તેમ અંતરમાં જીવો પ્રત્યે અત્યંત દયાભાવ ઉત્પન્ન થાય છે। અને મધ્યસ્થ ભાવના એટલે શું? તો કે કોઈ અપરાધી હોય, દુષ્ટ હોય, દુરાચારી હોય કે અધર્મી હોય, તેને પણ જોઈને તેના પ્રત્યે મધ્યસ્થ ભાવ આણવો તે મધ્યસ્થ ભાવના।
તેના પ્રત્યે એવું નહીં કે આ દુષ્ટ છે માટે મરી જાય તો ઠીક નહીં, દુષ્ટ છે તો એના કર્મે છે, માટે ભગવાન એને સદબુદ્ધિ આપે એવો ભાવ રાખવો, પણ એનું પણ ગુરુને ચિંતવું એ મધ્યસ્થ ભાવના છે અથવા ઉપેક્ષા ભાવના છે। આ પ્રમાણે એ મૈત્રી આદિ ચાર ભાવનાઓ એ શિક્ષક છે કૃપાલદેવે જ આપેલું છે। મૈત્રી આદિ એટલે મૈત્રી પ્રમોદ કરુણા અને મધ્યસ્થ, મૈત્રી આદિ ચાર ભાવના। હવે એમાં પહેલી મૈત્રી ભાવના, એમાં કે છે मैत्री भाव भावना मानवी महान छे, मैत्री भाव भावना मानवी महान छे, वैर भाव धारनार मैत्री नो अजान छे, वैर भाव धारनार मैत्री नो अजान छे, मैत्री भाव भावना मानवी महान छे। मैत्री भाव 84 लाख જોવાયની છે, 84 લાખ જીવોમાં અનંત જીવો જે છે તે સર્વ જીવો પ્રત્યે મારે પ્રેમ ભાવ છે, મૈત્રી ભાવ છે એવી ભાવના ભાવનાર માનવી મહાન છે। મૈત્રી ભાવ ભાવનાર માનવી મહાન છે। મિત્તી મેં સર્વ ભૂવેસુ, સર્વ પ્રાણીઓ પ્રત્યે મારે મિત્તી છે, મૈત્રી છે, એટલે આવા સર્વજીવ પ્રત્યે મૈત્રીભાવ ભાવનાર તે માનવી મહાન છે। પણ વૈરભાવ ધારનાર મૈત્રીનો અજાણ છે, એટલે અંતરથી બીજા જીવો પ્રત્યે દ્વેષભાવ રાખનાર કે ઈર્ષા રાખનાર કે અદેખાઈથી જોનાર આ બધો વૈરભાવ છે। એટલે જીવો પ્રત્યે જેને એવો વૈરભાવ છે તેને મૈત્રીભાવનું મૈત્રીભાવમાં કેવું સુખ રહેલું છે તે જાણતો નથી। સર્વજીવો પ્રત્યે પ્રેમ રાખવાથી કેટલું સુખ ઉપજે, એ જે વૈરભાવ રાખે સર્વજીવો પ્રત્યે એને એનું ભાન નથી, એના સુખનો એને ખ્યાલ નથી, અજાણ છે તે। મૈત્રીભાવ ભાવનાર માનવી મહાન છે, વૈરભાવ ધારનાર મૈત્રીનો અજાણ છે, मैत्री भाव भावनार मानवी महान छे। એટલે સર્વજીવ પ્રત્યે મૈત્રી ભાવ એટલે આવો પ્રેમ ભાવ રાખનાર મનુષ્ય જગતમાં મહાન એવી મોક્ષ પદવીને પામે છે, મુક્તિને પામે એવો સર્વજીવ પ્રત્યે ખરા અંતકરણથી મૈત્રી ભાવ રાખે એ તો એને કોઈ જીવ પ્રત્યે વૈરભાવ હોય નહીં, તે જીવ કાળે કરીને મોક્ષને પામે છે। એવી રીતે પ્રભુશ્રીજી કહે છે પ્રભુશ્રીજી ઉપદેશામૃતમાં કહે છે જેમ બને તેમ સંપ કરવો, લીંબુના પાણીની ગોળે એટલે પેઠે સર્વની સાથે મળી જવું, મૈત્રી ભાવના કારુણ્ય ભાવના પ્રમોદ ભાવના અને માધ્યસ્થ ભાવના એવી ચાર ભાવનાઓ છે તે વાંચવી વિનય વેરીને વશ કરે છે, માટે સૌનો વિનય કરી છૂટવું એ અભ્યાસ પાડવો, જેમ બને તેમ કોઈનું વચન સહન કરી જવું, ક્રોધ આવે તો ક્ષમા પકડવી, કોઈને ક્રોધ આવે તેમ ન કરવું, કોઈને ક્રોધ આવે એમ લાગે તો મીઠા વચન અને નરમાશથી તેમનું હિત થાય, તેમને સારું લાગે એવો મૈત્રી ભાવ રાખવો, મોટાની મુલાકાતે આપણને બહુ લાભ થાય છે। એટલે આપણે નરમ થઈ જવું, મીઠા વચનથી બોલવું અને સૌને સારું લાગે એવો મૈત્રી ભાવ રાખવો, કોઈને કઠોર વચનથી બોલવું નહીં, આપણે ક્રોધ કોઈને આવ્યો હોય તો પણ એ વધે નહીં એમ શાંતિથી જવા આપવો, આપણે પણ ક્રોધ કરવો નહીં અને સૌની સાથે વિનય કરી છૂટવો એવો અભ્યાસ પાડવો, અને લીંબુના પાણીની જેમ પાણીમાં લીંબુ નાખીએ કેવું ભળી જાય પાણીમાં, તેમ આપણે બધી સાથે ભળી જવું, સર્વ સાથે મૈત્રી રાખવી, દયાભાવ રાખવો, ગુણો પ્રત્યે પ્રમોદ ભાવ રાખવો અને જે અધર્મીઓ છે
दुराचारियों छे एमना प्रत्ये पण मध्यस्थ भावना राखवी ए आपणा कल्याणनु कारण छे अथवा सम्यक दर्शन प्राप्तिनु कारण छे। स्वसुख निस्पृहा धरी अनेक यत्न आदरी दुख दूर थाय तेम आचरे सुजाणजे मैत्री भाव भावनार मानवी महान छे। के जेने पोताना आत्मा ने सुखी करवानी भावना छे इच्छा छे ते तो अनेक प्रकारे प्रयत्न करीने पण बीजानु दुख दूर थाय अथवा बीजाने महारावती दुख न थाय तेमज आचरे छे। अने तेज सुजान एटले सम्यक रीते सुखना मार्गनो जाणनार छे। स्वसुखनी स्पृहा धरी स्वसुख एटले पोताना आत्मा ने जो सुखी करवानी स्पृहा जेनी छे ते तो अनेक यत्न याद आदरी एटले अनेक प्रकार ने ते प्रयत्न करीने दुख दूर थाय एटले बीजानु पण दुख दूर थाय तेम आचरे अने तेज खरो सुजाण छे। કેમકે દુઃખ દીધા દુઃખ હોત હૈ સુખ દીધા સુખ હોત મારા આત્માને મારે સુખી કરવો હોય તો મારે બીજાને પણ સુખી જ કરવા જોઈએ કરી શકું છું નહીં તો દુઃખી તો ન જ કરવા જોઈએ મારે સુખ દીધે જ સુખ હોત સુખ જોઈએ તો સુખ આપું નહીં તો દુઃખ દીધા તો દુઃખ જ થશે મળશે કેમકે ત્રીજું પદ આત્મા કરતા છે માટે ચોથું પદ આત્મા ભોગતા કરે તે ભોગવું પડશે માટે તમારે સુખ જોઈતું હોય તો સર્વને સુખ આપો। સ્વસુખની સ્પૃહા ધરી અનેક યત્ન આદરી દુઃખ દૂર થાય તેમ આચરે સુજાણે એટલે બીજાનું પણ દુઃખ દૂર થાય તેમ જે આચરણ કરે તે જ ખરો સુજાણ એટલે સમ્યક રીતે સુખના માર્ગનો જાણનાર છે। કે સાચું સુખ કેવી રીતે પ્રાપ્ત થાય તો કે ભાઈ સુખ દીધા સુખ હોત હું સર્વને સુખનું કારણ થાવ કોઈને પણ દુઃખનું કારણ ન થાવ એવી ભાવના જે ભાવે તે જ સુખી થઈ શકે। કે સગાઈ સર્વ જીવથી ધરી અનેક રીતથી ભવો અનેક ધારી જો વિચારી સૌ સમાન છે એટલે જગતમાં રહેલ સર્વ જીવો સાથે મારે પુત્ર પણે પિતા પણે સ્ત્રી પણે ભાઈ પણે વગેરે અનેક રીતથી અનેક ભાવમાં સગાયો થઈ ચૂકી છે જો આવો વિચાર કરવામાં આવે તો સર્વ પ્રાણીઓ મારે મન સમાન છે કેમ કે સર્વ જીવો સાથે મારે અનેક વાર સંબંધો થઈ ચૂક્યા છે તેથી સર્વ જીવો પ્રત્યે મારે મૈત્રી ભાવ રાખવો એ જ મારે તો યોગ્ય જણાય છે। સદાય સર્વ જીવથી ધરી અનેક રીતથી અનેક રીત એટલે આ ભાઈ પણે પુત્ર પણે સ્ત્રી પણે બધા જ રીતથી સર્વ જીવની સાથે જીવની સગાઈ થઈ ચૂકી છે ભવો અનેક ધારી અનંતકાલમાં કેટલા ભવ ધારણ કર્યા તો કે અનંત એ અનંત ભવમાં આવી રીતે પ્રત્યેક જીવ સાથે દરેક પ્રકારની સગાઈ થઈ ચૂકી છે। જો આ વાતને વિચારે તો એને મન સર્વજીવો સમાન ભાષે બધા જ મારા સગા છે મારા કોણ પર છે કેમ કે આ ભમાં આ સગા તો ગયા ભમાં આ બીજા સગા હતા એટલે કોને દુઃખ આપું બધા જ મારા સગા છે એમ મૈત્રી ભાવ ભાવવામાં આજે વાસ્તવિકતાનો જે વિચાર કરે તો એને સર્વજીવો પ્રત્યે મૈત્રી ભાવ ઉપજે। હવે આગળ ચોથી ગાથામાં કહે છે માત તાત કો થયા સુપુત્ર મિત્ર કો કયા પ્યારી નારી મૃત્યુ પામી પશુ બને પ્રમાણે। કોઈ જીવો તો માતા થયા કોઈ પિતા રૂપે થયા માત તાત કો થયા સુપુત્ર મિત્ર કો કહ્યા કોઈ પુત્ર રૂપે અવતર્યા તો કોઈ મિત્ર રૂપે થયા પ્યારી નારી મૃત્યુ પામી પશુ બને પ્રમાણે તેમ પોતાની પ્રિય ગણાતી સ્ત્રી પણ મરીને પશુ પણ અવતરે છે જેમ પોતાનો બાપ જ બોકડો થયેલો બાપ થયો બોકડો કસાઈ એને લઈ જતો હતો
बजार माथी ते पोतानी दुकान आवी के तेना ऊपर चढ़वा लाग्यो। એટલે એનો પુત્ર એને બહાર કાઢે કે નીકળ બહાર, એને ખબર નથી કે આ મારો બાપનો જીવ છે, વારંવાર અંદર પ્રવેશે। એટલે કસાઈએ એમ કહ્યું કે જો તમે પૈસા આપતા તો છોડી દો। તે પુત્ર કહે કે હું આવા કેટલાના પૈસા આપું। છેવટે ખેંચીને લઈ ગયો અને મારી નાખ્યો। ત્યાં થઈને મુનિ મહાત્મા જતા એને હસવું આવી ગયું। પછી એ શેઠ પુત્ર ત્યાં અપાશ્રમજીને પૂછે છે ગુરુને કે આજે આપણે હસવું કેમ આવ્યું, તો કે ભાઈ કંઈ કહેવા જેવું નથી। કહો મહારાજ કેમ ખબર પડે, તો કે જે બોકડો હતો એ તારો બાપ હતો, એ કસાઈના પૈસા એને ઠગીને લીધેલા, એટલે બોકડો થઈને એના હાથમાં આવ્યો એનો બદલો વાળવા, પણ તેને કાઢી મૂક્યો એટલે લઈ ગયો એને। એ મારો બાપ હતો તો હું જેને એને છોડાવું, પછી ત્યાં જુએ છે એટલામાં તો એને મારી નાખેલો। એમ આગલા ભવનો બાપ તે આજે બોકડો થઈ ગયો। તેમ પોતાની પ્રિય ગણાતી સ્ત્રી પણ મરીને મૃત્યુ પામીને પશુપણે અવતરે છે, તો મારે હવે કોના પ્રત્યે વૈરભાવ રાખવો। અને દ્રષ્ટાંતોથી પણ આ વાત પ્રમાણભૂત થાય છે। માટે સર્વ જીવો પ્રત્યે મને મૈત્રી ભાવ જ હો, પણ વેર ભાવ કોઈ પ્રત્યે કદી પણ ન હો। એક વાર એક પિતાનું શ્રાદ્ધ હતું, વૈષ્ણવમાં પિતાના મૃત્યુના દિવસે જમણવાર કરે, બોલાવે પોતાના સગાવાલા, તે બધા માંસાહારી હશે એટલે એક પાડો લઈ આવે પાડો। હવે બધા મહેમાનો આવ્યા અને ત્યાં એક કૂતરી થઈને ભરતી હતી। હવે એ પાડો કોણ છે, જે પિતાનો શ્રાદ્ધનો દિવસ છે તે પિતાનો જીવ છે, પાડો બન્યો છે અને આજે એની જ બલિ આપવાના છે। ત્યાં એક કૂતરી છે, તે કૂતરી કોણ છે, એ છોકરાઓની જ માતા છે। તે ત્યાં બેઠી, તેને જાતિ સ્મરણ જ્ઞાન થયું કે આ મારા દીકરાઓ છે, તેટલામાં દૂધ પાક બનાવેલો તેમાં ઉપરથી સાપનું ઝેર પડતા કૂતરીએ જોઈ લીધું, એટલે કૂતરીને એમ થયું કે આ બધા મારા દીકરાઓ ખાશે એટલે મરી જશે, માટે એને ત્યાં જ એને મોઢું ઘાલ્યું અંદર, એટલે કે પછી જાણશે કે આ તો કૂતરાથી અછૂત થઈ ગયું એટલે ખાશે નહીં। એમ કૂતરીએ ભલાઈના કારણે દીકરાઓ મરે નહીં એટલે મોઢું ઘાલ્યું, એટલામાં તો દીકરા આવીને કે હરે મારો દૂધ પાક બધો બગાડી નાખ્યો, એટલે એક મોટું સોટું લઈ અને એના કમરમાં માર્યું કે એની કેડ ભાંગી ગઈ, માતાની કેડ ભાંગી ગઈ, પિતાની બળી થઈ ગઈ। આવો આ સંસાર છે। એમ અહીંયા કે છે કે દરેક જીવ આપણે કહીએ છીએ, પણ આગલા ભવના આજ આપણા પિતા પુત્ર ભાઈ કે બધાની સાથે બધા સંબંધ થઈ ગયેલા છે, એટલે કોઈ સાથે વેરભાવ રાખવા જેવું નથી અને કોઈને પરાયો પણ ગણવા જેવું નથી, બધા આપણા છે। માત તાત કો થયા, માતા કે પિતા, તાત એટલે પિતા, માત તાત કો થયા સુપુત્ર મિત્ર કો કયા, પ્યારી નારી મૃત્યુ પામી પશુ બને પ્રમાણે, મૈત્રી ભાવ ભાવનાર માનવી મહાન છે। કોઈ પણ જીવો પ્રત્યે ક્રૂર ભાવ કેમ કરાય, સર્વ સાથે પ્રેમ ભાવ જ રખાય, એવો ભાવ આત્મદ્રષ્ટિવાનને હોય છે, કેમ કે તેને મન તો આખું વિશ્વ કુટુંબ તુલ છે। ક્રૂર ભાવ કેમ થાય, પ્રેમ સર્વ સુધરાય, કુટુંબ તુલ્ય વિશ્વ થાય આત્મદ્રષ્ટિવાનને, મૈત્રી ભાવ ભાવનાર માનવી મહાન છે। ક્રૂર ભાવ કેમ થાય, કોઈ પણ જીવો પ્રત્યે ક્રૂર ભાવ કેમ કરાય, પ્રેમ સર્વ શું ધરાય, ફેલે પ્રેમ પરસ્પર જગમે મોહ દૂર પર રહા કરે। એમ સર્વ જીવો પ્રત્યે મને પ્રેમ ભાવ, પ્રતિભાવો, મૈત્રી ભાવો અને કુટુંબ તુલ્ય વિશ્વ થાય, સર્વ એકંદરી બેનરી આદિ સર્વ જીવો પ્રત્યે મને મારું જ કુટુંબ છે। આગલા ભવનું વસુધૈવ કુટુંબકમ, આખી પૃથ્વી કુટુંબરૂપ છે। એમ આત્મદ્રષ્ટિવાનને તો આવો સર્વ સાથે પ્રેમ ભાવ હોય છે।
કેમ કે તેને મન તો આખું વિશ્વ કુટુંબ છે. ક્રૂર ભાવ કે મથાય પ્રેમ સર્વ સુધરાય કુટુંબ તુલ્ય વિશ્વ થાય આત્મદ્રષ્ટિ વાનને મૈત્રી ભાવ ભાવનાર માનવી મહાન છે. હવે છઠ્ઠી ગાથામાં કે છે, સંસારમાં રહેલા સર્વ પ્રાણીઓ આદિ વ્યાધિ અને ઉપાધિમય ત્રિવિધ તાપથી સદા મૂંઝાય છે, એ તે સર્વજીવો પ્રત્યે સદૈવ મૈત્રીભાવ રાખનાર એવા સંત પુરુષોનું શરણ જ કલ્પદ્રુમની શીતળ છાયા સમાન સુખરૂપ છે એમ તું માન. ત્રિવિધ તાપમાં મૂંઝાય જીવ સૌ સંસાર માય, ત્રિવિધ તાપમાં મૂંઝાય જીવ સૌ સંસાર માય, સંત કલ્પ દ્રુમ છાય શરણ શીતળ માનયે, મૈત્રી ભાવ ભાવનાર માનવી મહાન છે. ત્રિવિધ તાપમાં મૂંઝાય જગતના ચૌદરાજના જીગરો જીવો આ અવધિ વ્યાધિ ઉપાધિ મય ત્રિવિધ તાપાગ્નિથી પ્રજ્વલિત છે. ત્રિવિધ તાપમાં મૂંઝાય જીવ સૌ સંસાર માય, ત્યાં સંત કલ્પ દ્રુમ છાય, ત્યાં સંત પુરુષો એ કલ્પદ્રુમની શીતળ છાયા સમાન છે. સંત કલ્પદ્રુમ છાય શરણ શીતળ માને માટે આવા શીતળ સંત કલ્પદ્રુપની છાયા સમાન એ સંત પુરુષોનું જ શરણ સુખરૂપ છે. એટલે સર્વજીવો પ્રત્યે નિર્વૈર બુદ્ધિ રાખનાર અર્થાત સર્વજીવો પ્રત્યે મૈત્રીભાવ રાખનાર માનવી જગતમાં મહાન છે. મૈત્રી એટલે સર્વજીવો પ્રત્યે નિર્વૈર બુદ્ધિ. કૃપાલદેવે કહ્યું, કૃપાલદેવના શબ્દો, મૈત્રી એટલે શું? સર્વજીવો પ્રત્યે નિર્વૈર બુદ્ધિ અને મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી. ખરા મિત્ર કોણ? નાની પુરુષ, જે આપણને મોક્ષનો માર્ગ બતાવે. અને બીજું મિત્રતા એટલે પ્રીતિ, સર્વજીવ પ્રત્યે નિર્વૈર બુદ્ધિ, મારો કોઈ વેરી છે જ નહીં, સર્વ મારા મિત્રો છે એવી વિશાળ ભાવના જીવ રાખે તો કોઈના પ્રત્યે દ્વેષ ઈર્ષા ભાવના આવે તો તે જીવ કર્મોથી મુક્ત થાય અને કાલે કરીને સર્વકર્મ છૂટી જઈ તે સ્વસ્વરૂપને પામી શકે. આ પ્રમાણે આજે આપણે મૈત્રી ભાવના ભાવી, કાલે આપણે પ્રમોદ ભાવના લઈશું. હવે પછી શ્રી બ્રહ્મચારી કૃત પ્રજ્ઞાબોધમાં પાઠ પાંચમો મૈત્રી આદિ ચાર ભાવનાઓ. કાલે આપણે મૈત્રી ભાવના સંબંધી વાંચી ગયા. હવે આજે બીજી ભાવના પ્રમોદ ભાવના. પ્રમોદ, પ્રમોદ એટલે શું? તો કૃપાલદેવ 57મા પત્રમાં કહ્યું, પ્રમોદ એટલે કોઈ પણ આત્માના ગુણ જોઈ હર્ષ પામવો. કૃપાલદેવના શબ્દોમાં, કોઈ પણ આત્માના ગુણ જોઈ હર્ષ પામવો તેનું નામ પ્રમોદ છે. પ્રમોદ પ્રેમી ઉરમા ગુણાનુરાગ રૂપમાં, પ્રમોદ પ્રેમી ઉરમા ગુણાનુરાગ રૂપમાં, સદૈવ દીપ દીપ તો જ્યાં દ્વેષનું નામ છે, સદૈવ દીપ દીપ તો જ્યાં દ્વેષનું નામ છે, મૈત્રી ભાવ ભાવનાર માનવી મહાન છે. પ્રમોદ પ્રેમી ઉર્મા એટલે પ્રમોદ ભાવના પ્રત્યે જેને સદા પ્રેમ છે, ગુણાનુરાગ રૂપમાં તેના હૃદયમાં બીજાના ગુણાનુરાગ રૂપમાં સદૈવ પ્રમોદ ભાવનો દીપક દેદીપ્યમાન રહે છે અને ત્યાં દ્વેષનું નામ નિશાન રહેતું નથી, બીજાના અંશ માત્ર પણ ગુણ જોઈને તેના રોમાંચ ઉલ્લસિત થાય છે. કેમ એમ બને? તો કે એને ગુણો જોઈએ છે. જેને જે વસ્તુ જોઈતી હોય તે બીજામાં જોવા મળે તો એના પ્રત્યે એને પ્રમોદ આનંદ થાય કે હો હો આ કેવો ક્ષમાનો ધરનાર છે. ક્ષણિક મહારાજે જેમ નાથી મુનિ જોઈને ઓહો આ કેવો ક્ષમાનો, એની સમતા કેવી, આ કેવો ઓછું બોલે માંડ જ બોલે, બે શબ્દ મુખમાંથી નીકળવા ભારે, કેટલો મૌનનો કેટલો જાણે આરાધક છે અથવા કેટલો ભદ્રિક છે, પેટમાં પાપ નથી.
એમ જ્યાં જ્યાં ગુણો જે ત્યાં એને આનંદ થાય, કેમ કે એને આ જોઈએ છે. પ્રમોદ પ્રેમી ઉર્મા, એટલે પ્રમોદ ભાવના પ્રત્યે જેને પ્રેમ છે હૃદયમાં, પ્રયત્ન પ્રમોદ, પ્રમોદનો પ્રેમી, પ્રમોદ ભાવના એટલે આત્માના ગુણો જોઈને હર્ષ પામવાનો જે પ્રેમી, એ ગુણાનુરાગ રૂપમાં સદૈવ દીપ દીપતો, એને ગુણાનુરાગ રૂપમાં, એટલે કે આનો કેવો ક્ષમા ગુણ છે, આ કેવો વિનય છે, આમાં કેવી સરળતા, આ કેવો શાંત છે, કેવો ભક્તિવાળો છે, કેવો નિર્લોભી છે, આવા ગુણાનુરાગ રૂપમાં સદૈવ પ્રમોદ ભાવનો દીપક એના હૃદયમાં દેદીપ્યમાન છે. હંમેશા ગુણ જોઈએ ત્યાં હર્ષ ઉપજે, અને જ્યાં દ્વેષનું નામ છે, દ્વેષ ક્યારે થાય, ઈર્ષા ભાવ આવે કે આવા ગુણનો ધારક થઈ ગયો, મારામાં તો છે નહીં, આમ ઈર્ષાભાવ જેને ન હોય તેને જ પ્રેમ આવે. ત્યાં દ્વેષનું ન નામ છે એટલે ત્યાં દ્વેષનું તો નામ નિશાન પણ નથી. જેને ગુણાનુરાગ હોય તેને દ્વેષ તે ગુણો પ્રત્યે ન હોય, જ્ઞાનમાં એક જ તળવાર રહે. તેમ જ્યાં સદૈવ ગુણાનુરાગ રૂપમાં પ્રમોદ ભાવના દેદીપ્યમાન છે ત્યાં દ્વેષનું ન નામ છે, એટલે કે બીજાના અંશ માત્ર પણ ગુણ જોઈને તેના રોમાંચ ઉલ્લસિત થાય છે. પ્રમોદ પ્રેમી ઉરમા ગુણાનુરાગ રૂપમાં સદૈવ દીપ દીપ તો જ્યાં દ્વેષનું ન નામ છે. હવે આઠમી ગાથામાં કહે છે, પ્રમોદ ભાવનાના કારણે જેના મન વચન કાયામાં પુણ્યરૂપી અમૃત ભરાય છે, એટલે કે મનથી બીજાના ગુણો ચિંતવી આનંદ પામે છે, વચનથી તેમના ગુણગાન કરે છે, તથા કાયા વડે તેમની સેવા પણ કરે, એવા ત્રિભુવનમાં સુખ આપનાર સંત પુરુષો જગતમાં શશી એટલે ચંદ્રમા સમાન આત્મશીતળતાને આપનાર છે. પુણ્ય અમી ઉભરાય મન વચન કાય માયા ત્રિભુવન સુખ્યકારી સંત શશી સમાન છે, મૈત્રી ભાવ ભાવનાર માનવી મહાન છે. પ્રમોદ ભાવ જેના હૃદયમાં ઉભરાય છે, મન વચન ને કાયા બધા માં બીજાના ગુણો જોઈને એનું મન પણ એના ગુણોને ચિંતવી આનંદ પામે, વચનથી પણ એના ગુણગાન કરે કે આ કેવો છે, અને કાયા વડે બી બને એટલી એ ગુણી પુરુષોની સેવા કરે, મન વચન કાય માય ત્રિભુવન સૌખ્યકારી સંત શશી સમાન છે, આવા ગુણોના ધારક સંત પુરુષો તે ત્રિભુવનમાં શશી સમાન એટલે ચંદ્રમા સમાન આત્મ શીતળતાને આપનારા છે, આવા ગુણોના ધારક સંત પુરુષો. હવે આગળની ગાથામાં કહે છે કે અન્ય પુરુષોના ગુણોના અંશને પણ જે ગીરી એટલે પહાડ સમાન ગણીને પ્રશંસા કરે, તેમજ કદમ એટલે કેસુડાના વૃક્ષ સમાન બીજાના ગુણો જોઈને જે પ્રફુલ્લિત થાય, તેવા સાચા સંત પુરુષો જગતમાં વિરલા છે એમ જાણો. માટે જ કહ્યું છે કે મૈત્રી ભાવ ભાવનાર માનવી મહાન છે. અન્યના ગુણાંશ આ ગીરી સમા પ્રશંસતા પ્રફુલ્લ તરુ કદંબ સાસુ સંત વિરલ જાણે એ. અન્યના ગુણાંશ આ ગીરી સમા પ્રશંસતા, જેમ પરમ કૃપાલદેવે 454માં પત્રમાં કહ્યું કે પરના અલ્પ ગુણમાં પણ પ્રીતિ, પરના અલ્પ ગુણમાં પણ પ્રીતિ, એમ અન્યના ગુણાંશ આ ગીરી સમા પહાડ જેવા કરે, બીજાના અલ્પ ગુણને તો પહાડ જેવો કરીને જોવે, અને પ્રફુલ્લ તરુ કદંબસા, કદમ એટલે કેસુડાનું ઝાડ હોય વૃક્ષ, તે વસંત ઋતુને જોઈને ખીલી ઉઠે છે, આખું ઝાડ કેસરી રંગના ફૂલોથી છવાઈ જાય છે, પાન કરતા પણ ફૂલો વિશેષ દેખાય છે એના પર, એવું આ વિરલ ઝાડ છે. તેમ બીજાના ગુણો જોઈને પ્રફુલ્લિત થનાર સંત પુરુષો પણ આ જગતમાં કોઈ વિરલા છે.
એટલે પ્રફુલ્લ તરુ કદમસા, કદમનું વૃક્ષ જે પ્રફુલ્લિત થાય ત્યારે બધા ફૂલ ફૂલ કેસરી ચારે બાજુ આખા ઝાડ પર દેખાય, આવા સુસંત વિરલ જાણે એવા સાચા સંત પુરુષો આ કાળમાં વિરલ છે, સર્વકાળમાં વિરલ છે. શૈલે શૈલે ને માણિક્ય મુક્તિ કમને ગજે ગજે, સાધુઓ નહીં સર્વત્ર, ચંદનમ ન વને વને, કે સાધુ પુરુષો સર્વત્ર હોય નહીં, એ તો કોઈ વિરલા હોય, એ કે બકરાની ટોળાની જેમ હોય નહીં. શૈલે શૈલે એટલે પર્વત પર, દરેક શૈલ પર્વત પર કઈ માણેક હોતા નથી, હીરા માણેક મોતી કઈ માણેક હોતા નથી. મુક્તિ કમને ગજે ગજે, દરેક હાથી ઉપર કઈ ગજ મોતી હોતા નથી. સાધુઓ નહીં સર્વત્ર, સાધુ પુરુષો કઈ બધે હોય નહીં, ચંદનમ ને વને વને, બધા વનમાં કઈ ચંદન હોતું નથી, તેમ સાધુ પુરુષો પણ કઈ બધા ન હોય, કોઈ વિરલા હોય. હવે આગળની ગાથામાં કે છે, ગાય ઘાસ ખાઈને પણ તે ઘાસમાંથી અમૃત જેવું દૂધ બનાવી આપે, તેમ બીજાના દોષોમાંથી પણ ગુણ ગ્રહણ કરવા જોઈએ. દરેક વ્યક્તિમાં ગુણ છે, દોષો છે, બધું છે, એટલે બીજાના દોષોમાંથી પણ ગુણ કરવા જોઈએ, ગ્રહણ કરવા જોઈએ. ગાય ખાય ઘાસ તો એ દૂધ તો અમૃત જોય, ગાય ખાય તો ઘાસ, એમાંથી પણ દૂધ કાઢે, આપણને દૂધ આપે. જલધી મૂલ જલદ નું ફલ ઈક્ષુર સમાન છે, અથવા જલધી મૂલ, જલધી એટલે સમુદ્ર, એનું મૂળ એટલે, જલધી મૂળ એટલે સમુદ્ર છે મૂળ જેનું, એવા જલદ, જલદ એટલે વાદળા, વાદળાનું ફળ પણ ઈક્ષુરસ એટલે શેરડી સમાન મીઠા જળને આપનાર થાય છે, અર્થાત એટલે કે સમુદ્રનું ખારું પાણી જે પીવાને લાયક નથી, તેવા ખારા પાણીને પણ વાદળાઓ વરાળરૂપ બનાવી મીઠું કરીને જગતને આપે છે, ખારા પાણીને પણ મીઠું કરીને આપે વાદળાઓ. જે પાણી શેરડીના રસ સમાન પીવાને લાયક બને છે, અથવા તે જ જળ શેરડીમાં જઈ સાકર બની મીઠા સ્વાદને આપે છે, એ જ જળ શેરડીમાં જઈ સાકર બનીને મીઠા સ્વાદને આપે, તેમ ગમે તેવા દોષી જીવમાંથી પણ પ્રમોદ ભાવડે ગુણ ગ્રહણ કરીને જીવને અમૃતમર બનાવી શકાય છે. શ્રી કૃષ્ણે મરેલા કૂતરામાં ભયંકર દુર્ગંધ, છતાં એ નહીં જોઈ, પણ એ દાંતની દંતાવલી એ કેવી સુંદર છે, ગુણ જ જોયો. એમ ગમે તેવા દોષ તો બધામાં છે, પણ ગુણગ્રાહીને ગુણ પણ મળે, કેમ કે આપણે સંપૂર્ણ દોષીઓ ત્યાં હોઈએ નહીં, ગુણ દોષ બધા લગભગ છે, એટલે ગુણવાળાને ગુણ મળે, દોષીને દોષ મળે. ગાય ખાય ઘાસ તોય દૂધ તોય અમૃત જોય, જલધી મૂળ જલદ નું ફલ ઈક્ષુર સમાન છે. જલધીનું મૂળ, જલધી એટલે સમુદ્ર છે મૂળ જેનું, જલદનું, જલદ એટલે વાદળાનું, તેનું ફળ ઈક્ષુરસ સમાન છે. એ વાદળાઓ પાણીને, ખારા પાણીને પણ પીવા લાયક કરી શેરડીમાં જઈને એને સાકર બનાવી દે, તેમ ગમે ત્યાં દોષો તો જગતમાં બધામાં હોય, કેમ કે ગુણનો ભંડારો ત્યાં હોય નહીં તો મોક્ષમાં જ હોય, દોષો તો બધામાં હોય, પણ જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ, એટલે દોષમાંથી પણ ગુણ જોવાની જો દ્રષ્ટિ હોય તો પ્રમોદ ભાવડે ગુણ જોઈ શકે છે, એ ગ્રહણ કરીને જીવને અમૃતમય બનાવી શકાય છે, અને ગુણ જોનાર સદૈ હંમેશા આનંદમાં રહે. દોષ જોનાર તો તત્ક્ષણ જ દુઃખી થાય કે આ તો ક્રોધી, આ તો માની, આ તો લોભી, આ તો હલકો નીચ, આમ વારંવાર આવું જોયા કરે તો એ પોતે આ બધા દુર્ગુણનો ભંડાર થઈ જાય, એના હાથમાં કંઈ ના આવે. કોઈને લોભી કહેવાથી કોઈનો લોભ ન જાય, પણ તારો તું દોષી થઈ જાય. હવે આગળની 11મી ગાથામાં કહે છે, ગુણગ્રાહી એવા દત્તાત્રય, દત્તાત્રયના 18 ગુરુ કહેવાય છે, કોઈમાં 32 હશે પણ 18 સાંભળી છે, એટલે જ્યાં જ્યાં ગુણ જુએ એને ગુરુ બનાવી દે. એટલે ગુણગ્રાહી એવા દત્તાત્રય નામના સંત થઈ ગયા, જેને ગુણના ઘરરૂપ અનેક ગુરુઓ કર્યા હતા. જેનામાંથી ગુણ ગ્રહણ કરે તેને પોતાના ગુરુ માનતા,
गुण प्रत्ये छे अनुराग जेरे एवा गुणानुराग ने तो त्रणे लोक गुणना धाम रूप छे। त्रणे लोक मां एने तो गुणो देखाय युधिष्ठिर नी जेम। गुण ग्राही दत्तात्रय अनेक गुरु गुणालय गुण धाम लोक त्रय गुणानुराग वान ने मैत्री भाव भावना रमानवी महान छे। गुण ग्राही दत्तात्रय अनेक गुरु गुणना घर रूप अनेक जना गुरु था। गुण धाम लोकत्रय लोकत्रय त्रणे लोक एने गुणनु धाम छे। गुण ग्राही दृष्टि वाला ने गुण धाम लोकत्रय गुणानुरागवान ने गुणानुरागवान ने तो त्रणे लोक गुणनाज घर छे। एम दत्तात्रय नी जेम ज्यां ज्यां दृष्टि पड़े त्यां गुरु त्यां गुण ग्रहण करवा जोईए। आगळनी गाथामां कहे छे वादळी जेवो त्रिविध तापथी बळता आत्माने शीतळता आपनार वैराग्य होय अने सूर्य जेवो प्रकाश आपनार जेमां सम्यक ज्ञान होय तेने श्री गुरु अंजन आजवानी सळीथी गुरुगम रूप अंजन आजे तो तेने आखो विश्व ग्रंथनी खाण रूप बनी जाय। अर्थात तेनी दृष्टि पजी ज्या ज्या पड़े त्या त्या तेने द्रव्य दृष्टि वडे सर्व गुण दिखाय अने प्रमोद भाव उपजे एवो श्री गुरु नो महिमा छे। एटले श्री गुरु एवं अंजन नाजे दृष्टि आपे। अज्ञान तिमिरान धानम ज्ञानन जन शला कया चक्षुरुन मीलितम येन तस्मे श्री गुरुवे नमा। नाद रूपी अंजन नाजी ने दृष्टि ने भी निर्मल करी दे के एनी पछी सर्वत्र गुण दिखाय। એટલે અહીંયા કે છે વૈરાગ્ય દાયી વાદળી વાદળી જેવો ત્રિવિધ તાપથી બળતા આત્માને શીતળ આપનાર વૈરાગ્ય હોય। વાદળી ઘણી ગરમી હોય વાદળું પડે તો ઠંડક થાય તેમ વાદળી જેવો વૈરાગ્ય કે જે ત્રિવિધ તાપથી બળતા આત્માને શાંતિ આપે। वैराग्य दाई वादड़ी सुज्ञान दे रवि वड़ी सुज्ञान एले सुज्ञान एले सम्यक ज्ञान ते सूर्य जेवो प्रकाश आपे छे। वैराग्य दाई वादड़ी सुज्ञान दे रवि वड़ी आंजे गुरु अंजन सड़ी तो विश्व ग्रंथ खाण छे। तेने એટલે જેનામાં આવી વૈરાગ્ય પ્રગટ્યો હોય સમ્યક જ્ઞાન આવ્યું હોય તેને શ્રી ગુરુ અંજન આંજવાની સળીથી ગુરુગમ રૂપ અંજન આંજે તો તેને આખું વિશ્વ ગ્રંથની ખાણ રૂપ બની જાય। એટલે પછી એની જ્યાં જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં ત્યાં સર્વમાં એને ગુણ દેખાય અને પ્રમોદ ભાવ ઉપજે એવો શ્રી ગુરુનો મહિમા છે। નાના જન સલાહ કયા चक्षुर्न मीलितम येने तस्मे श्री गुरुवे नमः। वैराग्य दाई वादड़ी सुग्दान दे रवि वड़ी आंजे गुरु अंजन सड़ी अंजन सड़ी अंजन सड़ा का इतले गुरु रूपी अंजन आंजे सड़ी वड़े आंजे गुरु अंजन सड़ी तो विश्व ग्रंथ खाण छे। विश्व आकु विश्वज ग्रंथ खाण थई जाय એટલે ગ્રંથો ગ્રંથની ખાણ રૂપ બની જાય। એટલે કે એની દ્રષ્ટિ જ્યાં જ્યાં પડે ત્યાં ત્યાં એને તો બધા સારા જ દેખાય ગુણ જ દેખાય। આ બધો શ્રી ગુરુનો પ્રભાવ છે। વૈરાગ્ય દાયી વાદળી સુજ્ઞાન દે રવિ વડી આંજે ગુરુ અંજન સડી તો વિશ્વ ગ્રંથ ખાણ છે। એટલે કૃપાલદેવે વચનામૃતમાં લખ્યું છે 5:201 ઉપર પ્રમોદ એટલે ગુણજ્ઞ જીવ પ્રત્યે ઉલ્લાસ પરિણામ। કૃપાલદેવના વચનો પ્રમોદ ભાવના એટલે ગુણજ્ઞ જીવ પ્રત્યે ઉલ્લાસ પરિણામ। એના પ્રત્યે ઉલ્લાસ આવે એને ગુણીજનો કો દેખ હૃદય મેં મેરે પ્રેમ ઉમળ આવે પ્રેમ ભાવ એને ઉમળ આવે ઉમળકો આવે કે હો આ કેવો કેવો શાંત છે કેવો ગુણનો ધારક છે। એવો પ્રેમ કોને આવે કે જેને ગુણો જોઈએ છે પોતામાં નથી
માટે જ્યાં જ્યાં જુએ ત્યાં એને આનંદ થાય તો હો આ ગુણો મારામાં ક્યારે આવશે એને પ્રમોદ ભાવ આવ્યા વગર રહે નહીં માટે હંમેશા ગુણગ્રાહી થવું એટલે કે ગુણીજનોને જોઈ અને હૃદયમાં પ્રેમ ભાવ ઉપજે એવી આપણા આત્માને કેળવણી આપવી કે તારે ગુણગ્રાહી થવું છે એવો ભાવ અંદરમાં સમજાય તો જ્યાં જ્યાં જોઈએ એને પ્રેમ ભાવ આવ્યા વગર રહે નહીં એટલે આવી મૈત્રી ભાવના અને પ્રમોદ ભાવના બે આપણે આજે વાંચી ગયા કાલે છે કારુણ્ય ભાવના કરુણા ભાવના એટલે આ બધા સમ્યક દર્શન પ્રાપ્તિની યોગ્યતા આપનારી ચાર ભાવનાઓ છે તેમાં આગળની આવતીકાલે લઈશું.